गौ माता तुम्हारी जय जय हो, गंगा मैया तुम्हारी जय जय हो, गौ माता तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारे जय जय हो, माँ भगवती तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो, माँ भगवती तुम्हारी जय जय हो, श्री राम तुम्हारी जय जय हो, महाकाल तुम्हारी जय जय हो, श्री राम तुम्हारी जय जय हो, महाकाल तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो, महाकाल तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो, महाकाल तुम्हारी जय जय हो, भोले युगादिपति महाकाल की जय। आज नो बीजा दिवस नो टॉपिक छे देवमानो समीक्षा प्रकरण। मंत्र ना माध्यम द्वारा परम पूज्य गुरुदेव संदेश आपी रहा छे, एने जोवानो प्रयत्न करीशु। द्वितीय दिवसे तत्र जिज्ञासा प्रसुता व्यधात् ऐतरो महर्षि स श्रेष्ठ आचार्यवान मुनिम् जीवनम पापयन्ते वम पशु तुल्यम सितम गता ताड़िता पतिता किम वाजने सर्वशिरस्कृता संकटात्महेतोश्च भावयन्ति सदेवते पातयन्ति जनान्यान्य पीड़यन्ति संततम पीड़यन्ति संततम। आजना बीजा दिवसना मनुष्यना प्रश्नोना समाधान माटे ऋषिगण एकत्रित थया छे। एमाना ऋषि श्रेष्ठ ऐत्रेय ऋषि कही रह्या छे। आपणे जोईए जे ऋषि मुनिओना नाम ना सांभळ्या होय, कदाच आपणेने ओळखता न होय એવા ઋષિ મુનિઓને પરમ પૂજ્ય ગુરુદેવે યાદ કર્યા છે। આજના ઋષિ શ્રેષ્ઠ ઐત્રેય ઋષિ કહી રહ્યા છે। થોડી શાંતિ રાખે કથામાં, નહીં તો પછી કથાનો અર્થ નથી બરાબર। હું અહીંયા બોલ બોલ કરું ને પછી એનો શું મતલબ છે? થોડીક શાંતિ રાખીએ, વાતો કરવી હોય તો આપણે એક બાજુ જઈને વાતો કરવાની છૂટ છે, બીજાને સાંભળવા દઈએ, એને ખલેલ થાય ને આપણને પાપ લાગે છે, પાપ ધોવા આવ્યા છે, કરવા નથી આવ્યા, હે ને? તો થોડીક શાંતિ રાખી આપણે। ઐત્રેય ઋષિ એનો પ્રશ્ન છે આજનો, બીજા દિવસનો બીજો પ્રશ્ન। દરેક માનવને ભગવાને સરખી સગવડ આપે છે। મોટા ભાગનો માનવ સમુદાય ગાણીના બળદ જેવું જીવન જીવે છે અને પોતાના શ્વાસને સમાપ્ત કરે છે। બીજા દિવસનો બીજો પ્રશ્ન, દરેક માનવને ભગવાને સરખી સગવડ આપી છે। મોટા ભાગનો માનવ સમુદાય ઘાણીના બળદ જેવું જીવન જીવે છે અને પોતાના શ્વાસને સમાપ્ત કરે છે। તો આપણે જોઈએ, આપણી રીતે હવે જોઈએ, હે ને? દરેક માનવને ભગવાને સરખી સગવડ આપી। બેન હોય કે ભાઈ, માનવ દેહ, સરસ મજાનું શરીર, સરસ મજાના અંગો, અંગોની અંદર ભગવાને શક્તિનો ભંડાર ભરીને દુનિયામાં મોકલ્યા છે, હે ને? આપણે એમ કે મારાથી થયું, આપણી કોઈ તાકાત નથી, કીધું ને, મારી મરે જીવ વિનારે કોઈથી તરણું ના તોડાય, તારી કોઈ તાકાત નથી કે તરણું પણ તોડી શકે। માટે ભગવાનની કૃપાથી અંગો મળ્યા, શક્તિ મળી, સરસ મજાની આ દુનિયા, દરેક માટે આકાશ, દરેક માટે પૃથ્વી, દરેક માટે પાણી, દરેક માટે પવન, દરેક માટે અગ્નિ, દરેક માટે વાયુ, દરેક માટે સૂર્યદેવ, દરેક માટે ચંદ્રદેવ, કોઈ ભેદભાવ ખરો નહીં, કોઈ ખોટ ખામી ખરી નહીં। એવું નથી કે સૂર્યદેવને પૂજે એના ઘરમાં અજવાળું આવે અને એ પૂજા નથી કરતા તો એના ઘરમાં અજવાળું ના આવે, આવું બને ખરું નહીં। આટલી મોટી ભગવાને કૃપા કરી છે માણસ ઉપર, છતાં પણ માણસ ભગવાને આપેલી કૃપાને એ ઓળખી શકતો નથી અને પોતાના જીવનને ઘાંચીના બળદ જેવું, ઘાણીના બળદ જેવું બનાવી દે છે। ઘાણીનો બળદ, ઘાંચીનો બળદ આપણને સૌને ખબર છે, પહેલાના જમાનામાં ઘાણી હતી ને, હા, પાછી આવે છે એવો, અત્યારે તેલ કાઢવાના મશીન છે, પાછી ઘાણી આવવા મળી છે, જે જૂનું હતું પાછું આવવાનું છે બધું।
ગાણી હોય, ગાણી હોય બળદ બાંધ્યો હોય, બળદ ગોળ 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 ફરે, ગાણી ગોળ ગોળ ફરે, એમાં તલ નાખો, સિંગ નાખો, એરંડા નાખો, ગોળ ગોળ ફરે એટલે તેલ નીકળે. આપણું તેલ નીકળે છે, કહીએ ને આખો દિવસ રેવા દે, નવરી જ નથી થતી. માલિક શું કરે, બળદ પાસે પૂરું કામ લેવા માટે ગળે ઘંટડી બાંધે. બળદ ગોળ ગોળ ફરે, ઘંટડીનો અવાજ આવે એટલે માલિકને એમ કે બળદ કામ કરી રહ્યો છે. ઘંટડીનો અવાજ બંધ થઈ જાય એટલે માલિકને એમ કે બળદ ઊભો છે એટલે પાછો ચાલતો કરે. પરંતુ આજનો કળિયુગનો બળદ ઊભા ઊભા પણ માથું હલાવે. બધું જાણતો હોય, બધી ખબર હોય, બધા સમાચાર રાખતો હોય, બધું કામ પતી જાય ત્યારે છેલ્લે આવીને કે મને જરા કેવું હતું તો ખરું, ફોન તો કરવો હતો, હું મદદ ના કરત, એ ઊભા ઊભા માથું હલાવ્યા બરાબર છે. કામમાં ક્યાંય ન આવે પણ અવાજ મોટો હોય, હે ને? આ કથા કોના માટે છે? આ એક જ કથા એવી છે, કોના માટે લખી છે? આપણા પોતાના માટે, કે આપણે ક્યાં છીએ આપણને બતાવવા માટે લખી છે. યુગ દ્રષ્ટા હતા, આવતો યુગ કેવો આવશે અને આવતા યુગમાં માણસે કેવા વિચારોની જરૂર પડશે, એવા વિચારો અત્યારના સમયની અંદર જે ચાલી રહ્યું છે એવા વિચારોને તમે જુઓ. યુગ દ્રષ્ટા, ત્રિકાળ જ્ઞાની, અને અત્યારે જ્યાં પણ કથા 5 દિવસ પૂરી થાય એટલે તરત જ બધાના કોઈ પણ સંપ્રદાય વાળા હોય એને એમ થાય કે ના આ બહુ જરૂરી છે આ વિચારોની. માટે યુગ દ્રષ્ટાએ આ યુગને અનુરૂપ સૌ સમજી શકે બાળક, યુવાન, વડીલ એવી કથાની રચના કરવી પડી એને લખ્યું છે. મારે લખવી પડી બેટા, 3200 પુસ્તક લખ્યા ને ચેન ના પડ્યું, કઈક રહી જાય છે, અને છેલ્લે પ્રજ્ઞાપુરાણની રચના કરી. સાથે માલિક શું કરે, આંખે પાટા બાંધે. એટલે સવારનો બળદ ગોળ ગોળ ફરતો હોય, માલિકને દયા આવે, બપોરના 2-3 વાગે રોંઢો થાય એટલે એને દયા આવે કે બિચારો સવારનો ચાલે છે, લાવ થોડોક આરામ આપો બળદને. એટલે પાટો ખોલવા જાય માલિક, એટલે બળદ વિચાર મનમાં કરે કે સવારનો ચાલતો તો અત્યાર સુધી ક્યાંય પહોંચી ગયો હોઈશ, પણ જેવો પાટો ખોલે જ્યાં હતો ત્યાંનો ત્યાં, એ ગોળાઈની એક ડગલું પણ બહાર નહીં. શું આપણું જીવન તો આવું નથી ને? આપણે જાતને પ્રશ્ન પૂછવાનો છે, આપણું જીવન તો આવું નથી ને? કેમ? હવે એ કહેતા હોય તમે તો હું કહું, હો ભાઈ તમે રજા આપતા હોય તો કહો, અમારા બાપા કે કહી દો બેન, હે ને, હે ને, હા ખ્યાલ આવે ને પ્રજ્ઞાપુરાણ શું છે, આપણને ખબર પડે હે ને. રાત્રે કેટલા વાગે સૂઈએ? હે, અહીંયા તો જોકે મને લાગે ગામમાં તેવું ન હોય, ફોન છે બધે પાસે. પેલા તો ટીવીના બાના હતા કે ટીવી બંધ ના થાય, અત્યારે તો આટલા એવા છે માથે ઓઢીને ચાલતા હોય અડધી રાત સુધી, કેટલા વાગી જાય એ ન ખબર પડે. હું એવું નથી કહેતી કે ફોન ખરાબ છે, કામનો છે, જરૂર પડતો વાપરો ત્યાં સુધી કામનો, પણ 24 કલાક હાથમાંથી ફોન મુકાય નહીં. બાળકોનો વાક કાઢીએ છીએ બધી જગ્યાએ, અત્યારે બતાવવામાં આવે છે પેલા મા બાપને સમજાવો પછી છોકરાઓને કહો. અત્યારે મા બાપ જ ફોન મૂકતા નથી, અને બાના કોના કાઢે, ભણતો નથી, ફોન મૂકતો નથી, એટલે કહે છે તું મૂકે છે મન કે છે. આજના છોકરા તો હા મેં પ્રશ્ન કરશે, હે ને? માટે શાસ્ત્રોમાં કીધું છે, રાત્રે વેલો જે સુવે વેલો ઉઠે વીર, બળ બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર. આ શાસ્ત્રોની વાતો છે. રાત્રે વેલો જે સુએ વેલો ઉઠે વીર, બળ બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર. આપણે તો મોડે સુઈએ, આપણા છોકરાને એવી ટેવ પાડીએ મોડા ઉઠવાની,
રાત્રે મોડા સૂતા હોય વહેલું ઉઠાય, બોલો તો ખરા, નહીં મોડું થાય ઉઠવાનું. જોકે અહીંયા તો બહુ એવું છે નહીં, પણ અમે તો હવે કહેવાય ને કે અમે તો ટપાલી બનીને આવ્યા છે. જો અમે કોઈ સંત નથી, પંડિત નથી, જ્ઞાની નથી, કોઈ કથાકારેય નથી, અમે તો માત્ર ટપાલી બનીને આવ્યા. ટપાલી શું કરે? સરકારનો આદેશ, યુનિફોર્મ પહેરે, ખભે થેલો નાખે, જેના નામનો કાગળ ત્યાં જઈને આપી આવે, પછી લખનાર જાણે ને વાંચનાર જાણે ટપાલીને કોઈ ચિંતા હોય. ઉપરવાળા સરકારનો આદેશ, યુનિફોર્મ પહેર્યો, ખભે થેલો નાખ્યો, ટપાલ નીકળી આલિંદ્રાની, આ ટપાલી 5 દિવસ એના સમાચાર આપીને જશે, પછી લખનાર જાણે ને વાંચનાર જાણે ટપાલીને કોઈ ચિંતા હોતી નથી. એટલે અમે સંદેશો આપવા આવ્યા છે, સંદેશા વાહક છીએ. ઉપરવાળાએ મોકલ્યા, જા બેટા આલિંદ્રાને એક સદભાગ્ય આપ્યા, આગળ હો અને પાછળ તું ચાલ. અમે તો ગામને ઓળખતાય નહોતા, જાણતાય નહોતા, આગળ અમારી આગળ અમને બતાવવા આવ્યા, ચાલ. ત્યાં બધાનું મારે કલ્યાણ કરવું છે, બધાના ઘરને સ્વર્ગ બનાવવું છે, બધાના ઘરને મંદિર બનાવવું છે. બેટા મને લઈ જા, ચાલ, આગળ હું પાછળ તું ચાલ મારી સાથે. એટલે અમારી આગળ એ શક્તિ છે. પછી અમે આવ્યા છીએ, અમારી કોઈ તાકાત નથી કે અહીંયા સુધી અમે પહોંચી શકીએ, હે ને? એટલે અમારી ફરજ ને ટપાલીની કે જે કઈ સંદેશો હોય એ આપવો જ પડે, પછી લાગુ પડે કે ન પડે એ મને નથી ખબર ને તમને ખબર, બરાબર ને? પણ જે આવતું હોય એ તો મારે કેવું તો પડે ને, હે ને? મોડા સૂઈએ એટલે વહેલું ઉઠાય નહીં. નાવાની વાત તો એક બાજુ, મોઢું ધોયું કે ન ધોયું ઘરનું કામ ચાલ. બતાવ્યું છે શાસ્ત્રોમાં, કીધું છે કે ઉઠીને પેલા નાઈ લેવું. આપણા વડીલો કે ને, હું ગામડાની છું દીકરી, આ બાજુની જ છું, ખાંભાની બાજુની જ, અમને નાયા વગર ઉઠીને પેલા નાઈ ધોઈ લેવાનું, પછી બીજી બધી વાત. કેતા વડીલો ત્યારે ના સારું લાગતું, ન ગમે કે આવું હું કામ, પછી નાય તો હું વાંધો, આવી ઠંડીમાં હું કામ નાવાનું. પણ વિજ્ઞાને કીધું છે કે આપણે રોજ સુઈ જઈએ છીએ તો શરીરમાંથી ખરાબી નીકળે છે, માટે ઉઠીને પેલા શરીરની સફાઈ કરવી, ઉઠીને નાઈ લેવું. એ શાસ્ત્રોમાં પણ કીધું છે કે ઉઠીને પેલા નાઈ લેવાનું, ઘરની નાયા પેલા કોઈ વસ્તુ અડાય નહીં. હવે તમે એમ કહેશો આવી ઠંડીમાં બેન તમે વસ્તુ અડવા ના પડે તો ચૂલો ન પેટાવાય, ગેસ ન પેટાવાય, એની ક્યાં ના પાડી છે? પાણી ગરમ કરવા માટે તો પેટાવવો પડે, વાસણ એ વાસણ તો લેવું પડે ને. પણ ઉઠીને પેલા શરીરની સફાઈ, કારણ કે પરમપિત ગુરુદેવે દરેક સાહિત્યના પાછળના પાને 18 સૂત્ર લખ્યા, ગીતાના 18 અધ્યાયનો સાર છે. એમાંના એક સૂત્રમાં લખ્યું છે કે આ શરીર એ ભગવાનનું મંદિર છે, પેલા શરીરની સફાઈ કરો. ઉઠીને પેલા નાઈ લેવું, ઘણા તો બપોર સુધી નો નાઈ, હે ને? કેમ? તો કે બધું કામ પતી છે ને, અમે જોઈએ શહેરમાં બધે એવો 2 વાગે 3 વાગે અરે હાંજ પડી જાય તોય નો નાય. આપણે તો ખરાબી કરીએ, કેટલાને પણ ઘરના ને જેને બનાવીને ખવડાવશો ને એને એવી જ અસર થશે. માટે બહુ ધ્યાન રાખવું, ઉઠીને પેલા નાઈ લેવું, શરીરની સફાઈ. કામ કેટલા, તમે કીધું એટલે કહું છું, આમાં આવે છે એટલે કીધું. કામ કેટલા વાગે પતે? 10 વાગે. કચરા પોતા કપડા. રસોઈ બનાવીએ 12 વાગે. રસોઈ બનાવીને જમીએ 2 વાગે. જમીને પરવારીએ 3 વાગે. જમીને પરવારી ગયા હોય ત્યાં બાજુમાં બેનપણી રાહ જોઈને બેઠી હોય, કોઈની 2 વાતો ન કરીએ ત્યાં સુધી પચે જો નહીં. બેનપણી સાથે વાતો કરીએ, ઘરે આવીએ પાછા હુઈ જઈએ. અહીંયા તો જોકે ખેતીનું કામ છે એટલે તમે તો બહુ કામ કરો, એટલે પાછી સાંજ પડે 5 વાગે સાંજની રસોઈ, પાછા સુવાનું ચાલુ. સવારથી સાંજ સુધી ઘરના 4 દિવાલમાં ગોળ 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 ફેર્યા કર્યા. આપણાની ઘાચીના બળદમાં કોઈ ફેર ખરો? હે, અરે બળદ તો માલિકને વફાદારી પૂર્વક કામ આપે, ગાય અને ભેંસ પણ માલિકને વફાદારી પૂર્વક કામ આપે, એક પાળેલું કૂતરું પણ માલિકને વફાદારી પૂર્વક કામ આપે. આજે માલિકે બનાવે એના જેવો જીવ, આજે માલિક સાથે બે વફાઈ કરી રહ્યો છે. હે જીવ, તું જાગ અને બીજાને જગાડ, ભગવાને કૃપા કરી છે તો ને ઓળખી લે. યાદ કરો જટાયુ,
एक पक्षी होवा छता वर्षो वीती गया आज जटायुने याद करवामां आवे छे। जाड़ना गोखमां बैठा था रावण माता सीता ने लईने जई रह्यो हतो। जटायु विचार कर्यो कि मारे मारो कर्तव्य बजावू जोईए। रावण साथे युद्ध करे शास्त्रों में बतायू छे कि जटायु रावण साथे युद्ध करे छे। युद्धमां ने युद्धमां रावण जटायु ने एक पाख ने कापी नाखे छे। जटायु पृथ्वी पर पछड़ाई छे। मनमां विचार करे छे कि रावणे भले मारी एक पाख कापी नाखी, हजी एक पाख भगवाने मने आपी छे, तो एक पाख साथे हूँ मारू कर्तव्य बजावीश। फरी वार जटायु रावण साथे युद्ध करे छे अने रावण जटायु ने बीजी पाख ने पण कापी नाखे छे। जटायु पृथ्वी पर पछड़ाय छे, छेल्ला श्वास लई रह्या छे। ए समये भगवान श्री राम अने लक्ष्मणजी माता सीता ने सूडा ने धार थाय। छेल्लो स्नान पिशाच अने देव मानो त्रण प्रकारना मानसो जोवा मळे। नर पशु पशु जेवो जीवन खावो पीवो सूवो हूँ भलो मारो घर भलो, एक छाण ना कीड़ा जेवु जीवन एक अनाज ना कीड़ा जेवु जीवन अपने सौने खबर छे। छाण नो कीड़ो अनाज नो कीड़ो एमां ज रहे छे, घर परिवार बनावे छे, जीवन जीवे छे अने समाप्त थई जाय छे। शुं आपणुं जीवन तो एवुं नथी ने? पशु जेवो जीवन अने स्वार्थी जीवन। परम पूज्य गुरुदेव अहीं सावधान कर्या, बेटा स्वार्थी माणसनो क्यारे भरोसो करवो नहीं। स्वार्थ हशे त्यां सुधी मीठो संबंध राखशे, स्वार्थ पूरो थई जाय पछी तू कोण ने हूँ कोण ए ओळखतो पण नथी। बीजो प्रकार बतायो, स्वार्थी मानव लोभी ने लालचू बने छे। लालचमां अधम कृत्य करे छे, पोते तो पतनी खाईमां पड़े छे, साथे केटलाने धकेले छे। असुर जेवो जीवन, राक्षस जेवो जीवन। आपणे जो अहीं सावधान कर्या छे કે આજના સમયની અંદર સાવધાન રહેજો, ત્યાં ક્યાંય જોવા નથી પાછળ। હે, એટલે તો ભાઈને કીધું કે અવાજ મોટો રાખજે એટલે કોઈને બીજો અવાજ સંભળાય નહીં। તોય કેટલું સંભળાઈ જાય બોલો, જે સાંભળવાનું છે એ નહીં સંભળાતું, હે ને, પાછળ જોવાઈ જાય। આ મન જ એવું છે ને, એ જ તકલીફ છે, બીજે ક્યાંય તકલીફ દુનિયામાં કોઈ જગ્યાએ નથી, અહીંયા જ છે, હે ને। આપણને કોઈ બોલાવતું નથી, કોઈ પૂછતું નથી, કોઈ કહેતું નથી, તોય આપણે ત્યાં મન દોડી જાય। એટલે તો પાનભાઈ ગંગા સતી, મેરું તો ડગે પણ જેના મંડળા ન ડગે પાનભાઈ। હે, તકલીફ ત્યાં જ છે, બીજે ક્યાંય દુનિયામાં તકલીફ નથી। અસુર જેવું જીવન, રાક્ષસ જેવું જીવન, આ યુગમાં સાવધાન રહેજો। આ યુગમાં ઓળખાશે નહીં રાક્ષસો, બહારથી બહુ સરસ દેખાતો હશે, સરસ મજાના કપડાં પહેરાશે, મીઠું મીઠું બોલતો હશે, પણ એની વૃત્તિ રાક્ષસને શરમાવે એવી અધમ હશે। બેટા, જ્યારે તને ખબર પડશે ત્યારે તારા હાથમાં કઈ નહીં રહે। પેલાના રાક્ષસો તો ઓળખાઈ જતા હતા, આપણે જોયા નથી, જોયા છે પણ સાંભળ્યું છે। કેવા હતા? મોટા મોટા શિંગડાવાળા, પૂંછડાવાળા, મોટા દાંતવાળા, એટલે રસ્તે સામે આવે તો માણસ રસ્તો બદલી શકતો હતો, હે ને। પણ આ યુગમાં સરસ દેખાતો હશે, સરસ કપડાં પહેરાશે, મીઠું મીઠું બોલતો હશે, પણ એની વૃત્તિ રાક્ષસને શરમાવે એવી અધમ હશે। જ્યારે ખબર પડશે ત્યારે આપણા હાથમાં કઈ રહેતું નથી। અને ત્રીજો પ્રકાર, દેવ માનવ। એવું નથી કે દુનિયામાં બધા ખરાબ છે, દુનિયામાં દેવ માનવો છે જેના દ્વારા દુનિયા ટકી છે, દુનિયા ચાલી રહી છે। દેવ માનવ કોને કહેવાય? ક્યારે પોતાનો ઘરનો પરિવારનો કુટુંબનો વિચાર નથી કરતો, શરીરનો વિચાર નથી કરતો, સુખનો સગવડનો વિચાર નથી કરતો, ત્યાગ અને બલિદાનની ભાવનાથી દુનિયાની અંદર રહીને સેવાના કાર્ય કરતો કરતો માનવમાંથી મહામાનવ દેવ માનવ બનીને દુનિયાને દિવ્ય સંદેશ આપે છે એવા દેવ માનવોને પ્રજ્ઞા પુરાણની અંદર પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યા। પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, પૂજ્ય ગાંધી બાપુ, પૂજ્ય જલારામ બાપા, શ્રી રામકૃષ્ણ પરમહંસ, પરમ પૂજ્ય ગુરુદેવ જેને સામાન્યમાંથી મહામાનવ બની અને દુનિયાને દિવ્ય સંદેશ આપ્યો। ત્યારે દેવ માનવ બનવા માટે આજના દિવસે ત્રણ પગથિયા બતાવ્યા। જે જીવ ત્રણ પગથિયા ચડે છે એ દેવ માનવ બનવા માટે મહાન બની શકે છે। કયા ત્રણ પગથિયા છે? પહેલું પગથિયું સત્સંગ, બીજું પગથિયું સદગુરુ, ત્રીજું પગથિયું સેવા। આ ત્રણ આપણા જીવનમાં હોવું જોઈએ।
पहलू पगथियुं सत्संग। आजे ज्यां जोईए त्यां दुनियामां सत्संग शब्द वधारे सांभळवा मळे। अमे सत्संगमां जईए छे, अमे सत्संग करीए छे, अमे अमारे सत्संगना नियमो छे। तो सत्संगनो अर्थ शुं? सत संग, सत एटले ईश्वर, संग एटले जोडावो। जे जग्याए भगवान अने भक्तनुं मिलन थाय, साधक अने सद्गुरुनुं मिलन थाय, आत्मा अने परमात्मानुं मिलन थाय छे, एने सत्संग कहेवामां आवे छे। जेवी रीते लग्न मंडपमां दंपतिनुं मिलन थाय छे, एम कथा मंडपमां भगवान अने भक्तनुं मिलन थाय छे, साधक अने सद्गुरुनुं मिलन थाय छे, आत्मा अने परमात्मानुं मिलन थाय छे। माटे शास्त्रोमां कीधुं छे, दस काम केम ना होय, दस काम छोड़ीने भजन करवुं, सो काम केम ना होय, सो काम छोड़ीने ध्यान धरवुं, हजार काम केम ना होय, हजार काम छोड़ीने सत्संग करवो। दस काम केम ना होय, दस काम छोड़ीने भजन करवुं। भजन नो अर्थ छे, हे मन तू भगवानुं भजन कर। બે સમય કીધું, સવારમાં બ્રહ્મ મુહૂર્ત જે રામ પ્રહર કહેવામાં આવ્યું છે, ચાર થી સાત ભગવાન અને ભક્તનું મિલન થાય છે। બીજું સાંજે જે દિવસ પૂરો થાય, સાંજની શરૂઆત થાય જેને સંધ્યા સમય કહેવામાં આવે છે, એ સમયે ભગવાન અને ભક્તનું મિલન થાય છે। બે સમય બતાવ્યા, સવારે અને સાંજે। માટે આ બે સમય આપણે ઘરની અંદર ગાયના ઘીનો દીવો થવો જોઈએ। વેદ મંત્રનું સ્મરણ થતું હોય, એ ઘર સ્વર્ગ બને, એ ઘર મંદિર બને, એ ઘરમાં અતિથિનું આગમન થાય છે, એ ઘરમાં સંતોના આગમન થાય છે। જે ઘર સંત તણા સન્માન, એ ઘર આવે છે ભગવાન। ભગવાન પોતાના અસલી સ્વરૂપમાં નથી આવતા, એ સંતોના રૂપની અંદર આવે છે। માટે આ બે સમય આપણા ઘરની અંદર ગાયનો ઘીનો દીવો થવો જોઈએ, વેદ મંત્રનું સ્મરણ થવું જોઈએ। આ બે સમય ભૂલથી ઘરની અંદર ગાયનો ઘીનો દીવો નથી થતો, વેદ મંત્રનું સ્મરણ નથી થતું, એ ઘર નરક સમાન જેવું કહેવામાં આવ્યું છે, સ્મશાન જેવું કહેવામાં આવ્યું છે। એમાં અતિથિનો આગમન તો નથી થતા, તો સંતોનો આગમન ક્યાંથી થાય? માટે દસ કામ કેમ ન હોય, દસ કામ છોડીને ભજન કરવું। ભજનનો અર્થ છે, હે મન તું ભગવાનને યાદ કર। બે સમય થોડોક સમય કાઢીને ખેતરમાં કેમ ના હોય, ખેતરમાં પણ મનની અંદર ભગવાનનું સ્મરણ કરવું। સો કામ કેમ ના હોય, સો કામ છોડીને ધ્યાન ધરવું। ધ્યાનની વાત આવે એટલે બી જઈએ આપણે કે આ મોટી સાધના અમારથી ન થાય, એ કોઈ મોટી સાધના નથી, શરૂઆત છે। ધ્યાનનો અર્થ સાદો સરળ, મનને ભગવાનમાં લગાવવું એટલે ધ્યાન। બધું છોડીને સવારમાં અડધી કલાક ભગવાનની અંદર આપણા મનને લગાવવાનો પ્રયત્ન કરવો એટલે ધ્યાન। શું કામ? ધ્યાનની અંદર સદગુરુ એ સાધકને મળવા આવે છે, પ્રેરણા આપવા આવે છે, માર્ગદર્શન આપવા આવે છે। માટે એને કહેવાય ને ભૂમિઓ કીધો, સદગુરુ કયો કોણ છે? તો આધ્યાત્મિક માર્ગનો એ ભૂમિઓ છે। જેમ અહીંથી કોડીનાર જવું હોય ને તો રસ્તા ઉપર મોટા મોટા પાણા હોય ને એના ઉપર લખ્યું હોય કે કોડીનાર આટલા કિલોમીટર હવે બાકી રહ્યું છે, આટલું જ બાકી રહ્યું છે, આટલું બાકી રહ્યું, ગાડી બેઠા બેઠા કે હવે કેટલું બાકી રહ્યું છે, એટલે કહે છે હવે બસ થોડી વારમાં આવી જશે। એમ સદગુરુ પણ આ જીવને એની લક્ષ્યની પ્રાપ્તિ માટે, ભગવાનની પ્રાપ્તિ માટે એ લઈ જાય છે, કહે છે વારે વારે બેટા હજી ચાલ, થોડુંક હજી ચાલ, આટલું બાકી છે, આટલું બાકી છે। માટે આધ્યાત્મિક ક્ષેત્રનો એ ભૂમિયો છે। માટે અડધી કલાક આપણા મનને એમાં લગાવવાનો પ્રયત્ન કરવો, હે ને? એટલે તો કીધું છે ને, થોડા ધ્યાન લગા, થોડા ધ્યાન લગા, ગુરુવર દોડે દોડે આયેંગે, થોડા ધ્યાન લગા, થોડા ધ્યાન લગા, ગુરુવર દોડે દોડે આયેંગે, તુજે ગલે સે લગાયેંગે, થોડા ધ્યાન લગા, થોડા ધ્યાન લગા, ગુરુવર દોડે દોડે આયેંગે, થોડા ધ્યાન લગા, અખિયા મન કી ખોલ, તુજકો દર્શન વો કરાયેંગે, અખિયા મન કી ખોલ, અખિયા મન કી ખોલ, તુજકો દર્શન વો કરાયેંગે, તુજે ગલે સે લગાયેંગે, થોડા ધ્યાન લગા,
थोड़ा ध्यान लगा गुरुवर दौड़े दौड़े आएंगे, थोड़ा ध्यान लगा दौड़तो दौड़तो आवा तैयार छे, पण आपणे समय काटता नथी। थोड़ी वार शांति बेही जावानुं, जे भगवान गमता होय ने एनी हामे बेही जावानुं, मन एमां लगावानो प्रयत्न करवानो, बस घड़ियाल ने हामे ज राखवानी। हेने बीजामां केवुं राखी आपणे कि हवे आ 12 वाग्यो, हवे खावानो टाइम थयो छे, हवे हुवानो टाइम थयो छे, बधाईने राखीए ने एम हवे भगवानी पासे बेसवानो टाइम थयो छे। वधारे एक मिनिट नहीं करवानी, पण अर्धी कलाक भगवान मां मन लागे ने तो बेड़ो पार थई जाय। सो काम केम ना होय, सो काम छोड़ीने ध्यान धरो, हजार काम केम ना होय, हजार काम छोड़ीने सत्संग करो। घरनी अंदर पूजा पाठ मंत्र जप अनुष्ठान विधि विधान बधुं थशे, पण घरमां रोज सत्संग मळवानो नथी। सत्संग कोने मळे? जे जीवने भगवान पसंद करे, जे जीवना पुण्यनो उदय थाय एने ज सत्संग मळे, बाकी सत्संग मळवुं सहेलुं नथी, जेने दुर्लभ कीधो छे शास्त्रोनी अंदर। नसीबदार जीवने ज सत्संगनी प्राप्ति थाय, बाकी सत्संग मळतो नथी। कई रीते? हवे कथामां जावुं होय, जल्दी जल्दी काम बधुं करी नाख्युं होय, तैयार थई गई, त्यां फोन आवे के जाता नहीं, हो तमारे घेर मळवा आव्या छे, कथा मंडपमां पग मूकी शकातो नथी। घरने ताळू मारीने चालता चालता आवता होय त्यां हामे मळे, क्यां जाओ छो, अमे तो तमारे घेर आव्या छे, कथा मंडपमां पग मूकी शकातो नथी। कथा मंडपना दरवाजानी बहार आवी गया होय त्यां बोलावा आवे तमारी तात्कालिक जरूर पड़े छे, चालो जल्दी, कथा मंडपमां पग मूकी शकातो नथी। कथा मंडपमां आ जीव त्यारे ज आवी शके, भगवान कृपा करे अने जीवना पुण्यनो उदय थाय त्यारे ज कथा मंडपमां आवी शके, बाकी कथा मंडपमां आवुं सहेलुं नथी। माटे हजार काम केम ना होय, हजार काम छोड़ीने सत्संग करो। काम कोईना क्यारे पूरा थया नथी अने पूरा थवाना नथी। आ जीव छेल्ला श्वास लेतो हशे ने, छेल्ला हालता हशे ने, आंख बंद थवानी तैयारी हशे तोय काम देखाशे। એટલે તો પાછળ વિધિ વિધાન કેટલું બધું કરવું પડે, કામનામાં ભટકી જાય જીવ, હેને? કામ સિવાય બીજું ના દેખાય, કામ કરવાના એનો અર્થ એવો નથી હો, જોજો પાછા। ગાયત્રી પરિવારમાં કોઈ સાધુ સંન્યાસી નથી। આજે પીળા કપડા વાળા છે ને જે કોઈ, બધા અમે આ બધા ઘર પરિવાર વાળા છે, કુટુંબ વાળા છે, ઘર વાળા, વર વાળા, હે છોકરા વાળા, કુટુંબ વાળા, સમાજ વાળા, બધું જ છે। અને પરમપિત ગુરુદેવે કીધું, બેટા બધી ફરજો બજાવવાની છે, સમય કાઢી અને ભગવાનના કામ કરી જીવનને ધન્ય બનાવવાનું છે, સમય બગાડવાનો નથી। સમયને સેટ કરીશું તો જ ભગવાનનું કામ કરી શકીશું, બાકી આળસ અને ઊંઘ આ બે અસુર તત્વ ક્યારેય આપણને ભગવાન નજીક જવા દેશે નહીં। બાના કોને કાઢીએ? હે, ઘરવાળાના બાના કાઢીએ, છોકરાઓના બાના કાઢીએ, હે? અને જેને ભગવાનનું કામ કરવું હોય ને કોઈ નડે, બધું હોય તો નડે નહીં। માટે હજાર કામ કેમ ના હોય, હજાર કામ છોડીને સત્સંગ કરીએ। શું કામ? કારણ કે સત્સંગના માધ્યમ દ્વારા માણસનું હૃદય પરિવર્તિત થાય છે। માણસ બહારથી નથી બદલાતો, માણસ અંદરથી બદલાય છે। કોણ બદલાયું? રત્નાકર ડાકુ, વાલ્યો લૂંટારો, સત્સંગના માધ્યમ દ્વારા વાલ્મીક ઋષિ બન્યા। અજામિલ, અંગુલીમાલ, આમ્રપાલે સત્સંગના માધ્યમ દ્વારા મહાનતાને પ્રાપ્ત કરી અને દુનિયાને દિવ્ય સંદેશ આપ્યો છે। અધમ, પાપી જે ડાકુ લૂંટારા પણ જો મહાન બનતા હોય તો આપણે શું ના બની શકીએ? બની શકીએ, કેમ ના બની શકીએ? શું આપણું હૃદય ના પરિવર્તિત થાય? થાય, કરવું હોય તો, કોઈના કહેવાથી નથી થતું, હે ને? સત્સંગ એવું માધ્યમ છે, એના શબ્દો એ આપણા હૃદયમાં જો ઉતરી જાય તો આપણું જીવન પણ બદલાઈ જાય છે। માટે આપણે વાલ્યા લૂંટારાને ખબર છે ને, હા કે ના કહો તો મને કહેવાની ખબર પડે, હે ને? એન પાસે કોણ આવ્યું તું બોલો તો ખરા? નારદજી। કહેવામાં આવ્યું છે કે જીવ જ્યારે દુનિયામાં અધમ પાપ કરે, દુનિયાના લોકોને દયા આવે કે ન આવે, ભગવાનને દયા આવે, એના દૂતને મોકલી આપે, જા જઈને જગાડ,
जो जागे तो बेड़ो पार, नहीं जागे तो शु हालत थशे ए कई खबर पड़शे नहीं। एटले दुनिया दया खाय के ना खाय, भगवान ने दया आवे ज, अने आपने जगाड़वा माटे कोईक ने मोकली आपे, चाहे बाळक होय, युवान होय, भाई होय, बेन होय, वडील होय, कोई पण रूपमां भगवान एना दूतने मोकली आपे, जा जईने ने जगाड़, जो जागे तो नो बेड़ो पार थई जशे। अंगुली माल पासे कोण आव्युं तुं बोलो, कोण आव्युं तुं अंगुली माल पासे? भगवान बुद्ध। नथी खबर ने तो कहो, पेली खबर छे एटले नथी कहती, है ने? भगवान बुद्ध स्वयं आव्या था। भगवान बुद्ध ने ना पाड़ी रेवा दो, तमने लूटी लेसे, मारसे, आंगळीओ कापी नाखसे। अंगुली माल जे कोई मळे एनी दसे दस आंगळीओ कापी ने हार पेरी ने डरावतो तो, धमकावतो तो, लूटतो तो, हाहाकार मचाव्यो तो दुनिया में। स्वयं भगवान बुद्ध आव्या के मने जावा दे, लोकोने ना पड़ी रेवा दो, मारसे तमने, आंगळीओ कापी नाखसे। भगवान के मारो जे थवुं होय ते थाय, पण मारे एने बचाववा माटे जवुं छे। भगवान ने जोवे छे, अंगुली माले बूम पड़ी, उभरे क्या जाए छे? एने खबर नहोती भगवान बुद्ध छे, उभरे भगवान उभा रही जाए छे। अंगुली मालना हाथमां मोटू धार्यू छे, धार्यू ऊंचू करीने कहे छे, तारी पासे जे होय ते सीधी रीते आपी दे। भगवान बुद्ध के मारी पासे काई नथी, जोई ले, बधुं जोवे छे, काई मळतुं नथी। तरत ज कहे छे, तारी पासे काई न होय तो काई नहीं, दस आंगळीओ तो छे ने, ए आप, मारे हार पहेरवो छे। भगवान बुद्ध बे हाथ ऊंचा कर्या, तारे दस आंगळीओ जोईए छे ने, तो तैयार छु आपवा, पण एक मारी वात सांभळी ले। अंगुली माल विचार करवा लाग्यो के आटला बधा मारी नजीक आव्या तो मने अंदर कोई असर ना थई, पण आ माणस जेम मारी नजीक आवे छे मारी अंदर हलचल थाय छे। परमपिता गुरुदेव बताय, बेटा आपणी सामे कोई भगवान नी विभूति आवे, कोई शक्ति आवे, अंदर पड़ेली शक्तिओ जागवा लागे छे। एम अंगुली मालनी शक्तिओ जागवा लागी, नक्की आना वातमां कंईक दम लागे छे, सांभळवुं जोईए। के छे बोल, तो के तारा हाथमां धार्यू छे ने, तो के हा, पाछळ फर, पाछळ फरे छे, मोटू झाड छे ने, तो के हा, तेनी डाळी कापीने लाव। अंगुली माल जोर जोर थी हसवा लाग्यो, अरे एमां हुं मोटी वात करी, धड करतो धार्यू मार्यू અને ડાળી કાપીને ભગવાન બુદ્ધના હાથમાં આપવા જાય છે, ત્યાં ભગવાન બુદ્ધ કે ઉભરે, કાપતા વાર ન લાગીને? તો કે ના, તો જોડતાય વાર નહીં લાગે? તો કે નહીં લાગે, તો કે જા જાથી કાપીને જોડી આવ। અંગુલીમાલ જાય છે જોર જોરથી હસતો, અરે એમાં શું મોટી વાત છે, હમણાં જ જોડીને આવું છું, જ્યાંથી કાપી ત્યાં ડાળી જોડવા જાય, નીચે ધડ કરતી પડે, વળી ઉઠાવે, વળી જોડવા જાય, નીચે પડે, ઉઠાવે, જોડવા જાય, થાકી ગયો, હારી ગયો, પરસેવે રેબજેબ થઈ ગયો, અંદરથી અવાજ આવ્યો કે કાપવું તો બહુ સહેલું છે, જોડવું બહુ અઘરું છે, જોડી એ જ શકે જે ભગવાનની શક્તિ હોય એ જ જોડી શકે, બાકી કોઈની તાકાત નથી। દોટ મૂકે છે ભગવાન બુદ્ધના ચરણે, આળોટવા લાગે છે, માથા પછાડવા લાગે છે, તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તમે મહાન છો, મારો ઉદ્ધાર કરો, મેં બહુ પાપ કર્યા છે, મારો ઉદ્ધાર કરો। અંગુલી માલ ભગવાન બુદ્ધ સાથે ચાલવા લાગ્યા, શિષ્યત્વને ધારણ કરી, મહાનતાને પ્રાપ્ત કરી અને દુનિયાને દિવ્ય સંદેશ આપે છે। ત્યારે પરમપૂજ્ય ગુરુદેવ બતાવે, બેટા સત્સંગ એવું માધ્યમ છે કે માણસનું હૃદય પરિવર્તિત કરી શકે છે, માટે હજાર કામ કેમ ના હોય, હજાર કામ છોડીને સત્સંગ કરવો। એટલા માટે આજે આલિંદ્રાની અંદર સ્વયં ભગવાન આપણને સદભાગ્ય આપવા માટે આવ્યો છે, માટે શાસ્ત્રોમાં આપણને કીધું છે ને, હે કથા કીર્તનમાં આવજો રે ભજન રે ભવ ફેરો સુધારવા, હરિના ભજનમાં આવજો રે ભવ ફેરો સુધારવા। કથા કીર્તનમાં આવજો રે
भव फेरो सुधारवा कथा कीर्तन भाव थी ताली पाड़ी लो आपनो फेरो सुधारवा भगवान आयो छे वारे वारे जीव तने के तलूर के वारे वारे जीव तने के तलूर के तारे माथे छे तारा हरी नो देव तारा माथे छे तारे हरी नो देव थोड़ो थोड़ो हे थोड़ो थोड़ो देव जो कह जोरे भव फेरो सुधारवा कथा कीर्तन मा आव जोरे भव फेरो सुधारवा हरिना भजन मा आव जोरे भव फेरो सुधारवा भगवान नामनी ताली भाव थी पाड़वानी हो खेतर मा सरस मजाना पाक पाक्यो होय डोंडा लेराता होय बाजरी ना होय घऊ ना होय तो मकान ना होय पाक्या होय अने पाक चढ़वा माटे चकला आवे तो समझो खेडूत शू करे ताली पाड़ी ने चकला ने उड़ाड़े बाजू वाला खेतर वाला जो सावधान न होय तो नो पाक चढ़ी ने चकला उड़ी जाए એમ ભગવાન નામની તાળી પાડીએ તો પાપ રૂપી ચકલા ઉડવા લાગે અને જે નો પાડે એના પુણ્યના દાણા ચડીને ઉડી જાય માટે સાવધાન નવ નવ માસ તારું પોષણ કીધું નવ નવ માસ તારું પોષણ કીધું પાળી પોષીને તારું જતન કીધું ઉપકાર ઉપકાર કે મબુલી જાવા રે ભવ ફેરો સુધારવા કથા કીર્તન માં આવજો રે ભવ ફેરો સુધારવા હરિના ભજન માં આવજો રે ભવ ફેરો સુધારવા આવ્યો હતો ત્યારે તું હતો નાનકડો આવ્યો હતો ત્યારે તું હતો નાનકડો કોણે બનાવ્યો તને આવરૂડો ફાકડો કોણે બનાવ્યો તને આવરૂડો ફાકડો તેના તે બુદ્ધાપો આવશે ને નોટીસો લાવશે બુદ્ધાપો આવશે ને નોટીસો લાવશે બાળાના મકાનમાં જીવ આવ્યો છે અને નોટીસ આવશે ક્યાંથી અંછેલી હાથ ધ્રુજવા લાગે પગ ચાલની કમર કામ ના કરે નોટીસો આવે એની પહેલા સાવધાન બુદ્ધાપો આવશે ને નોટીસો લાવશે બુદ્ધાપો આવશે ને નોટીસો લાવશે ઊંઘ કેમ આવશે ને ખાવું કેમ ભાવશે ઊંઘ કેમ આવશે ને ખાવું કેમ ભાવશે ખાવાનું ભાવશે ઘરમાં પેટ કામ નહીં કરે પચશે નહીં ડોક્ટર સાહેબ પાસે જઈશું આખી રાત દિવસ ઊંઘ નથી આવતી ઊંઘની ગોળી આપો ને ગોળી ખાવું તોય પણ ઊંઘ નહીં આવે
માટે સાવધાન થઈ જવું એટલા માટે કીધું છે। ઊંઘ કેમ આવશે ને ખાવું કેમ ભાવશે, ઊંઘ કેમ આવશે ને ખાવું કેમ ભાવશે, આત્મા હે આત્મા ક્યાં જઈ સમાશે, ભવ ફેરો સુધારવા કથા કીર્તનમાં આવે ઉપર હાથી ખાલ હે ભગવાન ને પ્રાર્થના કરીના ભજનમાં આવે ગુરે हरिना भजन मेरो सुधार बाबू सुधार बाबू सुधार बोले कृष्ण कन्हैया लाल की जय। पहलू पगथियु सत्संग, बीजू पगथियु सदगुरु। हवे आपणे जो आपणा मन में प्रश्न होय के गुरु होवा जोईए, गुरु अहींया गुरु शब्द नथी सदगुरु कीधु। गुरु तो बहु मळे हालता चालता, अत्यारे लाइनो लागी छे गुरु बनवा माटे, पण जीवन ने जरूर छे सदगुरुनी। सदगुरु कोने कहेवाय? जे ज्ञानथी भरायेलो छे, ज्ञानथी धरायेलो छे, પોતાના કરતા પણ પોતાનો શિષ્ય સવાયો બને એના માટે અથાગ પ્રયત્ન કરે, બધું તો આપી દે, છેલ્લે પોતે કરેલું તપ પણ પોતાના બાળકોને પ્રદાન કરે, એ સદગુરુ છે। પરમપૂજ ગુરુદેવે રોજની 66 માળા ગાયત્રી મહામંત્રની કરી અને જીવનભર એક જ સુખી ભાખરી અને એક ગ્લાસ મોળી છાસ એક ટાઈમ ખાધું, કઠિન સાધના કરી, છેલ્લે કીધું બેટા હું ભૂખ્યો રહું એટલું ભૂખ્યો રહેવાની તારે જરૂર નથી, મેં જેટલી માળા કરી એટલી માળે કરવાની તારે જરૂર નથી, પણ મારી સામે બેસીને તું રોજ 3 માળા કરીશ ને ગાયત્રી મહામંત્રની, મેં કરેલી તપની શક્તિનો અંશ હું તને પ્રદાન કરીશ। બધું તપ કોઈ ન આપે, તપ આપવા પણ તૈયાર છે, આપણે સમય કાઢીને એની પાસે બેસવું પડે। માટે શ્રી રામકૃષ્ણ પરમહંસે અહીંયા ગુરુના 3 પ્રકાર બતાવ્યા, દુનિયામાં 3 પ્રકારના ગુરુ જોવા મળે, કનિષ્ઠ ગુરુ, મધ્યમ ગુરુ અને સદગુરુ। કનિષ્ઠ ગુરુ લોભી ગુરુ, લાલચી ચેલો, એકની લોભ અને એકની લાલચ, બેમાંથી કોઈનો ઉદ્ધાર થાય બદલે એક દિવસ બધું પૂરું। હું તો શું કહીએ, હાય હાય તું આટલી બધી ભગવાનની ભક્તિ કરે, ભગવાન તારે સાથે આવો કર્યો? ભગવાન ક્યારે કોઈને દુખી કરતા નથી, કરેલા કર્મો ભોગ્યા વગર છૂટકો નથી, ભગવાન કોઈને દુખી જોઈ પણ નથી શકતો। ભગવાનની ભક્તિ કરવાથી શક્તિ મળે, તાકાત મળે, હિંમત મળે, ગમે તે પરિસ્થિતિ હોય માણસ ડગે નહીં, એટલે ભક્તિ કરવાનું કીધું છે। અને ભક્તિનું વરદાન ભગવાનની કૃપા હોય તો જ મળે, બાકી ભક્તિ કરવી પણ સહેલી નથી। અરે કોઈનું મૃત્યુ થયું હોય એના ઘરે જઈએ ને, કાંઈ ન બોલે તો કઈ નહીં, 24 વાર એ દેવ આત્માની પાછળ ગાયત્રી મહામંત્ર બોલીશું તો પુણ્યનું ફળ આપણને મળશે, એ જીવને સદગતિ શાંતિ મળશે। બીજું, બીમાર હોય તો ખબર કાઢવા જાવ। અત્યારે તમે જો દાખલ થયા હોય ને તરત જ કે કોઈને કહેતા નહીં, દાખલ થયા છે હે, કહીએ ને કહેતા નથી, માંદા પડે તો ક્યાંથી કહે, પણ ખબર છે આવીને હું કરવાના, વધારે માંદા કરી દે હે ને, ના પાડે તો જઈએ, ઘરના તો દુખી હોય, પેલો પથ્થર મૂતો હોય ને, ના પડે એની પાસે નહીં જતા તોય જઈએ, અને જઈને તરત જ કે એટલે કેટલા એટેક આવ્યા, એટલે કે બે તરત જ કે હવે એક જ બાકી રહ્યો ને, ઓલા ન આવતો તો આવી જાય। અરે બીમાર છે એની પાછળ 24 વાર મહામૃત્યુ જે મંત્રના જપ કરશું જલ્દી હાજો થઈ જશે, બીજું કઈ ન કરીએ તો કઈ નહીં। આપણા પિતૃની પરંપરા છે, ચાલી આવે છે, માટે વિચાર। બીજું ભાવના, જ્યાં ભાવ છે ત્યાં ભગવાન છે સીધું, ભગવાન કાંઈ નથી જોતો, માત્ર હૃદયનો ભાવ જોવે। નરસિંહ મહેતા ખાવાના ફાફા, ઘરના પોતાના માણસો જ મેણા ટોણા મારે હેરાન કરે, પણ નરસિંહ મહેતા ક્યારેય ભાવમાં પાછળ પડ્યા નથી, અને ક્યારેય એવું નથી બન્યું ભગવાનને પોકાર કર્યો હોય ને ભગવાન ન આવ્યો હોય, એ ભાવ છે।
याद करो सुदामा, आपने बधाने खबर छे, गई काले पण कीधुं तुं, ए सुदामा भगवाने कई नहीं जोयुं, हृदय नो भाव जोयो छे, भगवान कई जोतो ज नथी, अने आपणे हुं कहीए मां तो आम नथी ने तेम नथी ने, मारा घर में आवुं नथी ने तेवुं नथी ने, एटले भगवान कई जोतो ज नथी, बस हृदय में भाव जगाड़ो, अने ज्यां भाव जागेलो हशे त्यां दोड़तो आवशे। याद करो मीराबाई पत्थर नो टुकड़ो आपीने कही दीधुं, ले आ तारो गिरधर गोपाल। पत्थर ना टुकड़ा पर मीराए नित्य भाव भरो अभिषेक कर्यो, ने एक दिवस एवो आव्यो के पत्थर ना टुकड़ा माथी गिरधर ने प्रगट थवुं पड़े। दुनिया तो के मीरा नाची थी, मीरा तो पछी नाची, पेला भगवान ने नाचवुं पड़तुं हतुं। ए भाव छे, भाव पण भगवान ने नचावे छे। याद करो शबरी केवट भील जाति अछूत जाति, हे भगवान सामे थी आया, एक भक्त ना चरण स्वयं भगवाने धोया सुदामा ना, अने एक भक्तये भगवान ना चरण धोया केवट, है ने केवट। आपने वार्ता बद्दी खबर छे, भगवान ने जारे वनवास थयो ने गंगा पार करवा माटे कोने त्या रोकाया था, है गोहराज ने त्या श्रृंगेरपुर नी अंदर, गोहराज ने त्या भगवान ने गंगा पार करवा माटे रोकावू पड्यु। गोहराज ने त्या भगवान आव्या अने भगवान कीधुं के वेली सवार मां अमे गंगा पार करवाना छीए, तो व्यवस्था करो। गोहराज नी जवाबदारी हती, गोहराजे संदेशो फैलाई दीधो आखा गाम मां के आवती काले वेली सवार मां राजकुंवर दशरथ नंदन गंगा पार करवाना छे, जेने जेनी नाव मां बेसाडवाना होय ई तैयारी करे। एवुं नथी आ एकलो केवट रहेतो तो, श्रृंगेरपुर नी अंदर बधा केवटो ज रहेता हता, नावडी चलावीने पोतानुं आजीवन चलावता हता, गुजरान चलावता हता नावडीओ चलावीने। बधाने संदेशो मोकली दीधो, गणाए भांगेली तूटेली नावडी रिपेर करावा लाग्या, गणाए रंगरोगन करवा लाग्या, गणाई शणगारवा लाग्या। मात्र आ एक केवट एवो हतो, भांगेली तूटेली नावडी हती, एनु ने एनु पत्नी नु गुजरान मांड मांड चालतुं हतुं, क्यारेक तो एने भूख्या रहेवुं पड़तुं हतुं, रिपेर करावाना पैसा नहोता। विचार करे हुं शुं करूं, मारे तो तेवड नथी, ताकात नथी रिपेर करावानी, बधाय काममां पड्या, मात्र आ एकलो केवट विचारे छे। सांज पड़ी गई छे, अंधारुं थयुं छे, विचार करवा लाग्यो कि लाव ने क्या रोकाणा छे, जरा जोई आवुं तो खरो। ज्यां जाय छे तेमां जानकी अने प्रभु परमात्मा सूता छे, अने लक्ष्मणजी ए प्रदीक्षिणा करी रह्या हता। लक्ष्मणजी मां पासेथी आशीर्वाद लईने आव्या हता कि मारा रामना सेवामां मने क्यारे ऊंघ ना आवे। रात्रे प्रदीक्षिणा करता हता लक्ष्मणजी અને ગોહરાજ આવ્યા, ગોહરાજ અને લક્ષ્મણજીનો સંવાદ ચાલ્યો, વાતો કરવા લાગ્યા। દૂર ઉભો ઉભો કેવટ આ બધું સાંભળતો હતો, અને એમાં લક્ષ્મણજી ગોહરાજને કહે છે, આ કોઈ સામાન્ય રાજકુંવર નથી, આ તો સાક્ષાત પ્રભુ પરમાત્મા આવ્યો છે। અને આ સાંભળીને કેવટનું હૃદય રડવા લાગ્યું, પ્રભુ પરમાત્મા આવ્યો છે, परमार्थ तो एना चरणों में छे, अने चरणों ने सेवा मळी जाए तो मारू बेड़ो पार थी जाए, मारू जीवन धन्य बनी जाए। क्या थी मळे, घरे जाए छे, एनी पत्नी ने कहे छे, आँख में आंसू आवी गया, कोई सामान्य राजकुंवर नथी, आ तो साक्षात परमात्मा आव्यो छे, अने मैं एवुं सांभळ्युं छे कि परमार्थ तो एना चरणों में छे, એની ચરણોની સેવા મળી જાય ને તો આપણું જીવન ધન્ય બને। કેવટની પત્ની કેવા લાગી, તમે રડો છો કેમ, પત્ની કેવી હોય, કેવો સહયોગ આપે છે, તમે રડો છો કેમ। મેં એવું સાંભળ્યું છે કે હૃદયમાં ભાવ પ્રગટે ને તો ભગવાન સામેથી આવે। આપણી પરિસ્થિતિ ભગવાનને ખબર છે, તો આપણે પ્રયત્ન કેમ ન કરીએ આપણા હૃદયમાં ભાવ પ્રગટે એવો। पति ने पत्नी ए खबर नहीं केवो प्रयत्न कर्यो हशे। रात गई वेली सवार मां ब्रह्म मुहूर्त मां
ભાંગેલી તૂટેલી નાવડી લઈને કેવટ ગંગાના કિનારે જઈને બેઠો છે. બાકી તો અડધાજી મોઢા સૂતા એટલે ઊંઘે છે, હજી અડધા નાવડી શણગારવામાં પડ્યા છે, અડધા હજી રંગ રોગાન કરી રહ્યા છે, અડધા એવું વિચારે કે એને ઉતાવળ હશે બીજાને નાવડીમાં જતા રહેશે, આપણે હું કામ ઉતાવળ કરવાની, જવાય છે શાંતિથી, આપણે એમાં જ રહી જઈએ છીએ. માત્ર એકલો કેવટ વેલો ઉઠીને હૃદયમાં ભાવ છે ભગવાનને મળવાની ઈચ્છા, અને ભાંગેલી તૂટેલી નાવડી લઈને ગંગાને કિનારે જઈને બેઠો છે. ભગવાનની ભાવથી પ્રેમથી રાહ જોવે છે. ત્યાં જ થોડી વાર થાય છે જગત પિતા શ્રી રામ માતા જાનકી સાથે લક્ષ્મણજી સાથે ગંગાના કિનારે કેવટના વાહની પાછળ આવીને ઉભા રહી જાય છે. કેવટ, તારી નાવડીમાં અમને બેસાડીને ગંગાને પાર કરાવ. આ સાંભળીને કેવટનું હૃદય રડવા લાગ્યું, આંખમાં આંસુ આવ્યા. જે સમયની રાહ જોતો તો મારો પ્રભુ પરમાત્મા આવીને ઉભો છે. કેવટ વિચાર કરવા લાગ્યો કે પગે લાગીશ ને તો સમર્પણ થઈ જશે, અને સમર્પણ થયા પછી કઈ મગાઈ નહીં. કેટલો વિવેકશીલ છે, પહેલા પગે નથી લાગતો. થોડુંક માથું પાછળ કરીને કહેવા લાગ્યો, તમારે મારી નાવડીમાં બેસવું છે ને, મેં એવું સાંભળ્યું છે કે તમારી ચરણ રજ્જા પડે છે ત્યાં શૈલ્યમાંથી અહલ્યા પ્રગટ થાય છે, મને તમારા ચરણ પર ભરોસો નથી. એક પત્નીને હું ભરપેટ ભોજન નથી ખવડાવી શકતો તો બીજી નારીને કેવી રીતે સાચવી શકું, અને એ સામાન્ય નારી પ્રગટ નથી થતી, ઋષિ પત્ની પ્રગટ થાય છે, તો મારી તો તેવડ નથી એને સાચવવાની, માટે તમારા ચરણ પર ભરોસો નથી. જો તમે કહેતા હોય તો હું તમારા ચરણ પખાડું. ભગવાન પાસે કેવડાવે છે અને ભગવાનને કેવા લાગ્યો, મારી નાનકડી છે ના તારા જાદુગરિયા પા, તારા જાદુગરિયા પા મને ડર લાગનાવમાં, મારી નાનકડી છે ના તારા જાદુગરિયા પા, તારા જાદુગરિયા પા મને ડર લાગેલા, એમ કરી બેચાડું મારી નાવમાં, ઓ મારી નાવમાં. મારી નાનકડી છે નાવ તારા જાદુગરિયા પા, તારા જાદુગરિયા પા મને ડર લાગે રા, કેમ કરી બેસાડું મારી નાવમાં, ઓ મારી નાવમાં. મારી નાનકડી છે નાવ તારા જાદુગરિયા પા, તારા જાદુગરિયા પા મને ડર લાગે રા, કેમ કરી મારી નાવમાં. જ્યારે પથ્થરની બની ગઈ નારી, જ્યારે પથ્થરની બની ગઈ નારી, આ તો લાકડાની નાવ છે મારી, આ તો લાકડાની નાવ છે મારી, આજે મારો રોજગાર તેથી ખાવું પરિવાર, તેથી ખાવું પરિવાર, કેમ કરી બેસાડું મારી નાવમાં, ઓ મારી નાવમાં. મારી નાનકડી છે નાવ તારા જાદુગરિયા પાવ, તારા જાદુગરિયા પાવ મને ડર લાગે રા, કેમ કરી બેસાડું મારી નાવમાં, ઓ મારી નાવમાં. વાત માનો તો બેસાડું, એક વાત માનો તો બેસાડું, તારા ચરણો નીરજ ધોઈ નાખું, તારા ચરણો નીરજ ધોઈ નાખું, મારી શંકા કરો દૂર, મારા હજર હોય મંજૂર, મારા હજર હોય મંજૂર, પછી બેસાડો મારી નામમાં, ઓ મારી નામમાં. મારી નાનકડી છે નામ તારા જાદુગરિયા પાવ, તારા જાદુગરિયા પાવ મને ડર લાગે રા, કેમ કરી બેસાડો મારી નામમાં, ઓ મારી નામમાં, ઓ મારી નામમાં, ઓ મારી નામમાં.
भगवान के जल्दी कर, तारे मारा चरण धोवा होय तो जल्दी कर, उभा रहो उतावळ छे। तो के ना लक्ष्मण जी ने गुस्सो आवे छे, तीर काटवा जाय छे, तरत ज कहे छे मने मारवो होय तो मार, हूँ नसीबदार छु, गंगा नो किनारो, भगवान नी हाजरी अने तमारा हाथे मारू मृत्यु ए तो मारू नसीब छे। भगवाने इशारो कर्यो, आपणो काई चालसे नहीं, शांति राखो, जल्दी कर, उभारो, सारू काम एकला नो थाय, सजोड़े थाय, विचार करजो, सजोड़े थाय। मारा धर्म पत्नी घरे छे, ज्यां सुधी बोलावीने न लाओ त्यां सुधी तमारे उभो रहेवू पड़शे। भगवान ने उभा राखे माटे सारू काम हमेशा सजोड़े करवू, सफल थाय थाय ने थाय, केवटे बतायुं छे आपने के ने सजोड़े आवजो, केवू न पड़े, एक नु नाम बोले एटले बीजे उभू थाय ज जावानु, न बोले तोय, सारू काम सजोड़े ज करवानु। घरे जाय छे, एनी पत्नी ने के चाल आजे परमात्मा ना चरण धोवानो अवसर मळ्यो छे, जल्दी चाल। केवट नी पत्नी ध्रुसके ने ध्रुसके रड़वा लागी, केवा लागी, भगवान ना चरण कोई सामान्य पात्र मा न धोवाय, सोना ने चांदी ना पात्र मा धोवाय। ध्रुसके ध्रुसके रड़ती केवटनी पत्नी चिंता में पड़ी जाए छे, त्यारे केवट कहे छे, अरे गांडी तू रड़े छे शू काम, मैं तैयारी करी छे। तमे तैयारी करी तो के हाँ, सेनी कथौटा जे नावडी नी अंदर पानी भराई जाए ने उलेचवानु काम करे, मैं लाकड़ा नी काथरोट तैयार राखी छे, लाकड़ा नी काथरोट मां भगवान ना चरण पखाड़वाना। तो के हाँ, केम? तो के धातु मां कोई एवो गुण नथी કે ભગવાનની શક્તિનો સંગ્રહ કરી શકે, લાકડાની અંદર એવો ગુણ છે કે એના છિદ્રોમાં ભગવાનની શક્તિ સમાઈ જશે, જીવનભર આપણે રોટલા ગળીને ધન્ય બનીશું, અરે આપણી પેઢી પણ રોટલા ગળીને ધન્ય બનશે। વિચાર કરો કેવટની વિવેકશીલતા, લાકડાની કાથરોટ લીધી છે, પતિ પત્ની ગંગાના કિનારે આવ્યા અને કેવટે એની પત્નીને ઈશારો કર્યો, તું ગંગા જળ લે અને આપણે ભગવાનના ચરણ પકડે, ત્યારથી એ ગંગા જળ બન્યું, ત્યાં સુધી માત્ર ગંગા જ હતી। ગંગા જળ લીધું છે, કેવટે લાકડાની કાથરટને નીચે નથી મૂકી, આપણે હોય તો ધડકત લો, જો તું એટલે લઈ લો, હે દાબા હાથની હથેળીમાં રાખી છે, દાબા હાથની હથેળીમાં કાથરોટ। એની પત્નીને ઈશારો કરે છે, ભગવાન ચરણ મૂકે એટલે તું ગંગા જળ રેડજે, ભગવાને ચરણ મૂક્યો છે, કેવટની પત્ની ગંગા જળ રેડે છે, કેવટનો ભગવાનના ચરણે પડે છે, કેવટની અંદર પડેલી શક્તિઓ જાગવા લાગે છે, કેવટ ધ્રુજવા લાગ્યો, હાથ હલવા લાગ્યો, કાથરોટ હલવા લાગી, ભગવાન હલવા લાગ્યા, ભગવાન કેવા લાગ્યા, અરે કેવટ આ શું કરે છે, પછાડવો છે મને, અરે પ્રભુ તમને પડવાની બીક લાગતી હોય ને તો એક કામ કરો, તમારે બંને હાથ મારા મસ્તિક ઉપર મૂકી દો, હું તમને પડવા નહીં દઉં। આજે જગત પિતાએ બંને હાથ કેવટના મસ્તિક ઉપર મૂક્યા છે, દેવતાઓ ફૂલની વર્ષા કરે છે, કેવટને ધન્યવાદ આપે છે, ભગવાનના ચરણ ધોયા છે। ભગવાન કહેવે કે બાકી, તો કે હા, શું? તો કે આ ચરણામૃત અમને એકલાને નહીં, મારા આખા ગામને મળવું જોઈએ। વિચાર કરજો ને, આપણે હોય તો બાજુવાળાને ખબર ના પડી જોઈ, હે આખા ગામને ચરણામૃત મળવું જોઈએ, જ્યાં સુધી ગામને બોલાવી ના લાવું ત્યાં સુધી તમારે ઉભું રહેવું પડશે। કેવટ જાય છે, આખું ગામ લાઈન પડી છે ચરણામૃત લેવા માટે, અને માં જગદંબા માં જાનકી લક્ષ્મણજીને કેવા લાગ્યા, ચાલો આજે કેવટના લીધે આપણે પ્રભુ પરમાત્માના ચરણામૃત પ્રાપ્ત થઈ રહ્યું છે, આજે માં જગદંબા પણ લાઈનમાં ઉભા છે, બધાને ચરણામૃત આપતો આપતો માં પાસે જાય છે, માએ હાથ ધર્યો છે, કેવટની આંખમાંથી ધડ ધડ આંસુડાની ધાર થાય છે, માં જગદંબાએ હાથ લંબાયો છે। માં જગદંબા કેવા લાગ્યા, હે કેવટ આજે તારી કૃપાથી મારા પ્રભુનો પ્રસાદ, ચરણામૃતનો પ્રસાદ મને પ્રાપ્ત થયો છે, તને ખૂબ ખૂબ ધન્યવાદ છે। ચરણામૃત અપાઈ ગયા પછી ભગવાન કહેવે કઈ બાકી, તો કે હા, મેં એવું સાંભળ્યું તમે વિદ્યાની પ્રાપ્તિ માટે સદગુરુના દ્વારે ભણવા ગયા હતા, તો કે હા, અમે ભીલ જાતિ અછૂત જાતિ, અમારા પૂર્વજો અમારા પિતૃઓ કેટલા બધા વિદાય થયા, અમારા ઘરે કોઈ તર્પણ કરવા નથી આવ્યું, કોઈ શ્રાદ્ધ કરવા નથી આવ્યું, કોઈ વિધિ વિધાન કરવા નથી આવ્યું, તો મારી એવી ઈચ્છા છે